મહીસાગર જિલ્લાના વીસી મંડળે આપ્યું જિલ્લા પંચાયત મહીસાગરના ડીડીઓને આપ્યું આવેદન પત્ર. મહીસાગર જિલ્લાના વીસીઈ મંડળ છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે, જ્યારે મહીસાગર જિલ્લાના મોટી સંખ્યા વીસીઈઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. મહીસાગર જિલ્લાના અધિકારીઓ દ્વારા વીસીઈને દબાવવામાં આવે અને તેમની પાસે કામ કરાવવા મજબૂર કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. વીસીઈ મંડળના કર્મચારીઓ તેમની માંગણી ના સ્વીકારવામાં આવે ત્યાં સુધી કામગીરી કરવાની ના પાડી હતી, ત્યારે લુણાવાડા તાલુકાના વીસીઈના આઈડી પાસવર્ડ બંધ કરીને તલાટીના લોગિનમાં મર્જ કરવામાં આવ્યા હતા, ત્યારે મંડળ દ્વારા અનેક સવાલો ઊભા થયા હતા. વીસીઈની સંમતિ વગર તેમની આઈડી બંધ થતાં વીસીઈ મંડળમાં રોષ જોવા મળ્યો હતો. અને જો હડતાળના સમયમાં જો વીસીઈની આઈડીમાં કોઈ પણ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો વીસીઈની કોઈ પણ જવાબદારી રહેશે નહીં તેવું જણાવાયું હતું. આમ જો હડતાળનું કોઈ પણ નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભવન બારિયા, જેડેસ ટીવી, મહીસાગર. આજરોજ મહીસાગર જિલ્લાના તમામ વીસી આજે જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આવ્યા છીએ. આજે અમારી હડતાલનો 15મો દિવસ છે, પણ ગુજરાતના 33 જિલ્લામાંથી ફક્ત અમારા મહીસાગર જિલ્લાના એક તાલુકામાં અમારા આંદોલનને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અમારા પર પ્રેશર લાવવામાં આવ્યું કામગીરી ચાલુ કરવા માટે, પણ આજ દિન સુધી અમે કામગીરી ચાલુ કરવાની ના પાડી, છતાં અમારી કોઈ પણ મંજૂરી કે સંમતિ લીધા વગર અમારા આઈડી પાસવર્ડ તલાટીની આઈડીમાં મર્જ કરવામાં આવ્યા છે. અને અમને અત્યારે એવું કહેવામાં આવે છે કે તમે તલાટી આઈડી લોગિન કરીને કામ તમે ચાલુ કરો. અમે અમારો હક માગવા બેઠા છીએ. અમે ગાંધીનગરની અંદર પણ ધરણા કાર્યક્રમ અમારો ચાલુ જ છે. જિલ્લા લેવલે પણ અમે જો અમારા આઈડી ફરીથી ચાલુ કરવામાં ના આવે તો વિવિધ કાર્યક્રમો અમારે આપવાની ફરજ પડશે. અને તંત્રને અમે કહેવા માગીએ છીએ કે અમારી હકની માગણી છે, તમે અમારા અવાજને દબાવવાની કોશિશ કરો છો જે ના કરશો, બરાબર. તમે અમારી માગણી સંતોષકારક નિકાલ લાવો તો અમે કાલે ફરીથી કામ પર ચાલુ થઈ જશું. અને જિલ્લાની જનતાને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમે અત્યાર સુધી જે સહકાર આપ્યો છે અમે તમારી સાથે છીએ, તમારી લાગણીને સમજીએ છીએ. જો અમારો નિકાલ તાત્કાલિક આ સરકાર લાવે તો અમે બીજા દિવસથી તમારું તમામ કામ કરી આપીશું. પણ અત્યાર સુધી જે અમે કમિશનમાં કામ કર્યું છે મોંઘવારીને લીધે અમને પોસાતું નથી. બીજું કે કારણ, કામનું ભારણ એવું છે, વિવિધ તમામ ખાતાઓના કામ અમને સોંપવામાં આવે છે અને સૌથી હાર્ડ જે કામગીરી હોય એ અમને આપવામાં આવે છે. મિનિમમ કમિશનમાં અમારે ઘર અત્યારે કેવું ચલાવવું.